નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે જોવાનું છે મિત્રો પીએસસી 2018ની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, એ પણ સામાન્ય જ્ઞાનના પ્રશ્નો. જો સામાન્ય જ્ઞાનના પ્રશ્નોમાં મિત્રો આપણે અત્યાર સુધીમાં 2021, 2020 અને 2019નું પેપર સોલ્યુશન જોઈ ગયા છે. આજે આપણે જોવાનું છે મિત્રો 2018નું પેપર સોલ્યુશન. એટલે તમારે 4 વર્ષના તમે મિત્રો પેપર સોલ્યુશન તમે જુઓ સામાન્ય જ્ઞાનના, તો હું માનું ત્યાં સુધીમાં 50-60% પ્રશ્નો જે છે મિત્રો એ વારંવાર રિપીટ થતા હોય છે. તમે 2018ના પેપરમાં પણ જોજો, ઘણા બધા પ્રશ્નો જે છે મિત્રો રિપીટેશન થતા હોય છે. તો ખાસ વિડીયો જોવાનું ભૂલતા નહીં અને તમારા બીજા પીએસસીની પરીક્ષા આપતા મિત્રોને પણ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો તો આપણે જોઈએ મિત્રો 2018ની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય જ્ઞાનના પ્રશ્નો. નેક્સ્ટ આપણે પ્રશ્ન નંબર 1થી શરૂઆત કરશું મિત્રો. પહેલો પ્રશ્ન તમે અહીં જોઈ શકો છો, રોજ સવારે ઉઠીને પહેલાં તમે શું કરશો? ઉઠીએ તો સૌથી પહેલાં આપણે શું કામ કરીશું? પાણીના વાસણ ચોખ્ખા કરીશું, મેદાને જઈ રમત રમીશું, શરીરને સ્વચ્છ કરીશું કે નિયમિત શાળાએ જઈશું? તો આમાં તમારો ઓપ્શન આવશે સી, શરીરને સ્વચ્છ કરવું જોઈએ પહેલાં. ચાલો એના પછી નેક્સ્ટ આપણે મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 2, બરફના શૌચાલયમાંથી બનાવેલા ઘરને શું કહેવામાં આવે છે? આ પ્રશ્ન મિત્રો દરેક પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, તમે જોઈ શકો છો 21માં પૂછાણો થયો, 20માં પૂછાણો થયો, 18માં પણ પૂછાણેલો છે. તો આ બરફના શૌચાલયને શું કહેવામાં, મિત્રો બરફના શૌચાલયમાંથી જે ઘર બનાવે છે એને ઇગ્લુ કહેવામાં આવે છે. ત્યાર પછી મિત્રો 3 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી ઊન આપણને કોણ આપશે? ઊન આપણને નીચેનામાંથી કોણ આપે? મધમાખી ન આપે, ગાય નો આપે, મરઘી નો આપે, કોણ આપે? ઘેટું જે છે એ આપણને ઊન આપે છે. ચાલો એના પછી મિત્રો આપણે આગળ જઈએ પ્રશ્ન નંબર 4, ગ્રામ પંચાયતને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? નગરપાલિકા, ગ્રામ સચિવાલય, સેવા સદન કે મહાજન પદ? તો ગ્રામ પંચાયતને જે છે મિત્રો ગ્રામ સચિવાલય તરીકે ઓળખવામાં આવે છે. 5 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી વેલા કોણ છે? આમાં વેલા સ્વરૂપે કોણ હોય? તો જાસૂદ, સોરી તુલસી કોઈ દી ન હોય, જાસૂદ નો પણ ન હોય, આંબો પણ ન હોય, વેલા સ્વરૂપે દૂધી હોય. કોણ હોય મિત્રો? દૂધી, જેના તમને વેલા જોવા મળશે. નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ મિત્રો પ્રશ્ન નંબર 6, સૌથી કઠણ પદાર્થ કયો છે? નીચેનામાંથી સૌથી કઠણ પદાર્થ, તો અહીંયા તમને 4 ઓપ્શન આપેલા છે, હીરો, લાકડું, પથ્થર ને ગોળ. તો આમાંથી મિત્રો સૌથી કઠણ પદાર્થ જે છે એ હીરો છે. 7 નંબરનો પ્રશ્ન, આપણી રાષ્ટ્રીય મુદ્રા કઈ છે? તો આપણી રાષ્ટ્રીય મુદ્રા જે છે મિત્રો એ 4 સિંહવાળી આકૃતિ જે છે એ આપણી રાષ્ટ્રીય મુદ્રા છે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે 8 નંબરના પ્રશ્નમાં જોઈએ. આ પ્રશ્ન મિત્રો રિપીટેશન, તમને જે સાધન ચિત્ર દોરેલું છે આ સાધનનો ઉપયોગ કોણ કરે છે? તમને બધાને ખબર હોય, તમે બધાની મુલાકાત પણ કરી આવ્યા હશો, તો આ સાધન જે છે મિત્રો એનો ઉપયોગ ડૉક્ટર કરે છે. ચાલો એના પછી નેક્સ્ટ 9 નંબરનો પ્રશ્ન આપણે જોઈએ, તમને જે આ નિશાની આપેલી છે આપેલ નિશાની શું દર્શાવે છે, શું સૂચવે છે? આ નિશાની જ્યાં તમને જોવા મળે એ દવાખાનાની નિશાની છે કે આ જગ્યા પર દવાખાનું છે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ 10 નંબરનો પ્રશ્ન મિત્રો, ગુજરાતમાં સૌથી વધુ દિવસો લાંબો ચાલતો તહેવાર કયો છે? સૌથી વધારે લાંબો તહેવાર કયો ચાલે? નવરાત્રિ, શિવરાત્રિ, ઈદ કે નાતાલ? તો નવરાત્રિ જે છે મિત્રો એ સૌથી લાંબો ચાલતો તહેવાર છે. એના પછી 11 નંબરનો પ્રશ્ન, કાનની જગ્યાએ છિદ્ર કોને હોય છે? આ પ્રશ્ન રિપીટેશનમાં છે, કાનની જગ્યાએ છિદ્ર કોને હોય? પશુને હોય, હાથીને હોય, ભેંસને હોય? તો આ બધાને કાન હોય, તો કાનની જગ્યાએ છિદ્ર જે છે એ પંખીઓને હોય છે, એટલે કે પક્ષીઓને હોય છે. ત્યાર પછી 12 નંબરનો પ્રશ્ન, હું પૃથ્વીનો ઉપગ્રહ શું? પૃથ્વીને ઉપગ્રહ છે એક જ, કયો છે? તો કે ચંદ્ર. એના પછી આપણે નેક્સ્ટ આગળ જઈએ 13 નંબરનો પ્રશ્ન, વિવિધ તાલુકાથી ખાલી જગ્યા બને, આ પણ પ્રશ્ન રિપીટેશનમાં છે. તો વિવિધ તાલુકાને તમે ભેગા કરો તો જિલ્લો બને છે. એના પછી 14 નંબરનો પ્રશ્ન, આ પણ પ્રશ્ન રિપીટેશનમાં છે, ગ્રામ પંચાયતના વડાને શું કહે છે?
તો ગ્રામ પંચાયતનો વડા હોય એને શું કહેવાય? સરપંચ કહેવામાં આવે છે. ચલો એના પછી આપણા રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગના પટ્ટા હોય છે? હવે રાષ્ટ્રધ્વજ તમે બધા જોયો હોય છે. તો રાષ્ટ્રધ્વજમાં જે છે મિત્રો, ત્રણ રંગના પટ્ટા હોય છે. 16 નંબરનો પ્રશ્ન, નીચે આપેલ જે તમને આખી નિશાની આપેલી છે, આપેલ સંકેત નકશામાં શું સૂચવે છે? નકશાની અંદર આ સંકેત શેના સ્વરૂપે દર્શાવવામાં આવે છે? તો એ રેલવે લાઇન બતાવવામાં આવે છે. ત્યાર પછી 17 નંબરનો પ્રશ્ન, આખા દેશમાં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન કોણ કરે છે? આપણા આખા ભારત દેશની અંદર મીઠાનું ઉત્પાદન સૌથી વધારે કોણ કરે? તો સૌથી વધારે મિત્રો, આ પ્રશ્ન આપણે જોઈ ગયા કે સૌથી વધારે મીઠું પકવતું હોય એવું રાજ્ય જે છે એ ગુજરાત રાજ્ય છે. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 18 નંબરનો પ્રશ્ન, ચિંગસણા વેસનારને શું કહે છે? આ એકવાર મિત્રો પ્રશ્ન આવી ગયેલો છે, આ બીજી વખત પૂછ્યો છે, એટલે વારંવાર પૂછાતા પ્રશ્નો તમારા મગજમાં બેસાડી જ દેવાના. ઇનોઇટ પરીક્ષામાં બેઠો બેઠો આવે તો આપણે જવાબ લખવામાં વાર લાગે નહીં. ચિંગસણા વેસે એને શું કહેવાય? ભાડ ભૂંજો કહેવામાં આવે છે. ત્યાર પછી 19 નંબરનો પ્રશ્ન, આ પણ રિપીટેશનમાં છે મિત્રો, હેન્ડ વોશિંગ ડે ક્યારે ઉજવાય છે? હેન્ડ વોશિંગ ડે જે છે મિત્રો 2019માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો 15 ઓક્ટોબરના દિવસે હેન્ડ વોશિંગ ડે તરીકે ઉજવવામાં આવે છે. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ 20 નંબરનો પ્રશ્ન, સ્વચ્છતા જાળવવા ગંદા પાણીનો નિકાલ ક્યાં કરવા જોઈએ? સ્વચ્છતા આપણે જાળવી રાખ્યો તો ગંદા પાણીનો નિકાલ ક્યાં કરવો જોઈએ? ગટર કે શ્વાસખાડામાં, ખુલ્લામાં, એ અને બી બંને કે એક પણ નહીં? તો જો ખુલ્લામાં કોઈ જે ગંદા પાણીનો નિકાલ કરાય નહીં, ગટર કે શ્વાસખાડામાં એનો નિકાલ કરવો જોઈએ. 12 નંબરનો પ્રશ્ન, આ બીજી વખત આવ્યો, માટલા બનાવનારને શું કહેવાય? જે માટલા બનાવતા હોય એને શું કહેવાય મિત્રો? કુંભાર કહેવામાં આવે છે. એના પછી આપણે આગળ જઈએ મિત્રો 22 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કોણ અલગ પડે છે? આમાંથી અલગ કોણ પડે છે? લોથલ, રાણકી વાવ, ધોળાવીરા કે સાયન્સ સિટી? તો લોથલ, રાણકી વાવ અને ધોળાવીરા આ ત્રણેય જગ્યા પર આપણા જૂના અવશેષો બધા મળી આવ્યા હતા, બરાબર? જ્યારે સાયન્સ સિટી જે છે એ વિકસાવવામાં આવેલું છે, એટલે સાયન્સ સિટી તમારા એમાં અલગ પડશે. ત્યાર પછી 23 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કોણ અલગ પડે છે? સ્વતંત્રતા દિન, ભાઈ બીજ, પ્રજાસત્તાક દિન કે ગાંધી જયંતિ? તો સ્વાતંત્ર દિન અને પ્રજાસત્તાક દિન જે છે મિત્રો એ આપણે દેશ જ્યારે આઝાદ છો એ દિવસે ઉજવવામાં આવે છે, અને જ્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું એના એ માટે ઉજવવામાં આવે. જ્યારે ગાંધી જયંતિ એ પણ કહેવા હતા કે આપણા દેશને આઝાદી અપાવવામાં એનો ફાળો હતો, અને ભાઈ બીજ જે છે મિત્રો એ આમાં અલગ પડે છે, એ આપણો ગુજરાતી તહેવાર છે. ચાલો એના પછી બાલ દિન ક્યારે ઉજવાય છે? બાલ દિન જે છે મિત્રો એ ક્યારે ઉજવવામાં આવે છે? તો બાલ દિન જે છે મિત્રો એ 14 નવેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. ત્યાર પછી નીચેનો પ્રશ્ન તમે જોઈ શકો છો, આ કાલે 2019ના પેપરમાં પણ પૂછેલો હતો, જે તમને નિશાની આપેલી છે, આ સાધનનો ઉપયોગ કોણ કરે? તો સાધન જે છે મિત્રો હાથમાં હથકડીનું છે, એટલે આનો ઉપયોગ જે છે એ પોલીસ કરે છે. એના પછી 26 નંબરનો પ્રશ્ન, તમારી મોટર કાર ખરાબ થઈ છે તો કોની પાસે તમે જશો? મોટર કાર આપણી ખરાબ થતી હોય તો કોની પાસે જાય? વેપારી પાસે જવાય, ફેરિયા પાસે જવાય, મિકેનિકલ પાસે જવાય કે વાયરમેન પાસે જવાય? જો વેપારી તો ધંધો કરતો હોય, એ કાંઈ આવ્યું મોટર ખરાબ થઈ ગયો તો રિપેરિંગ ન કરી દે, ફેરવ્યો એની વસ્તુ વેચતો હોય. વાયરમેન જે છે એ તો ઇલેક્ટ્રિકનું કામ છે, એટલે ઘરે કોઈ લાઇટનો ફોલ્ટ હોય તો મિકેનિકલ પાસે તમે જાઓ તો તમને એ સારી કરી દે. એના પછી 27 નંબરનો પ્રશ્ન, ગુજરાતનું સૌથી વધુ વૃક્ષો ધરાવતું નગર ગયું, સૌથી વધારે વૃક્ષો ક્યાં જોવા મળે છે? નીચે તમે જોયેલા છે મિત્રો કે સૌથી વધારે વૃક્ષો જે છે ગાંધીનગરમાં જોવા મળે છે. ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલા માટે ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે છે કે ત્યાં વધારેમાં વધારે વૃક્ષો છે. ચાલો ત્યાર પછી મિત્રો આપણે જોઈએ 28 નંબરનો પ્રશ્ન, ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? જો આ પણ મિત્રો રિપીટેશનનો પ્રશ્ન છે. તમે જોશો મિત્રો આમાં હું માનું ત્યાં સુધીમાં 50-60% પ્રશ્નો એવા છે જે વારંવાર પૂછાતા પ્રશ્નો જે છે. તો ગુજરાતની સૌથી લાંબી નદી જે છે મિત્રો એ નર્મદા નદી છે. 29 નંબરનો પ્રશ્ન, આપણા દેશનું રાષ્ટ્રીય જળસર પ્રાણી કયું છે? આ પણ મિત્રો 2019માં પ્રશ્ન પૂછાણેલો હતો, બરાબર? આપણા દેશનું રાષ્ટ્રીય જળસર પ્રાણી ડોલ્ફિન છે. ચાલો એના પછી આ પણ મિત્રો પ્રશ્ન રિપીટેશનમાં છે, ગુજરાતમાં હાલ કુલ કેટલા જિલ્લાઓ આવેલા છે? 2020 અને 2021માં પૂછાઈ ગયેલો છે.
તો ગુજરાતમાં હાલ કેટલા જિલ્લાઓ આવેલા છે મિત્રો? તો કે 33 જિલ્લાઓ છે. ચાલો એના પછી આપણે આગળ જઈએ મિત્રો. 31 નંબરનો પ્રશ્ન, એશિયાઈ સિંહ માટેનું અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? એશિયાઈ સિંહ, તો સિંહ જે છે મિત્રો એનું અભયારણ્ય જે છે મિત્રો ક્યાં આવેલું છે? તો કે જૂનાગઢમાં આવેલું છે. એના પછી આઝાદનું મૂળ નામ શું હતું? ગાંધીજી, વર્ધમાન, ગૌતમ બુદ્ધ કે ચંદ્રશેખર? તો નામ તમે જો તો આપણે નામ સાંભળેલું હોય, ચંદ્રશેખર આઝાદ. તો અહીંયા છે ને ઓપ્શન ડી તમારો મિત્રો સાચો જવાબ આવશે. ચંદ્રશેખર જે છે એનું મૂળ નામ, ટૂંકમાં આઝાદનું મૂળ નામ શું હતું? ચંદ્રશેખર. ચાલો એના પછી મિત્રો આપણે પ્રશ્ન જોઈએ, 33 નંબરનો પ્રશ્ન, તમારી શાળાનો નકશો બનાવવા સૌપ્રથમ તમે શું નક્કી કરશો? આપણી શાળાનો આપણે નકશો બનાવવો હોય તો સૌથી પહેલાં જે છે મિત્રો આપણે એનું પ્રમાણ માપ લેવું જોઈએ. એના પછી 34 નંબરનો પ્રશ્ન, ગામડાનું સમૂહમાં સંચાલન કોણ કરે છે? ગામડાનું સમૂહમાં સંચાલન કોણ કરે મિત્રો? તો કે ગ્રામ પંચાયત જે છે એ ગામડાનું સમૂહમાં સંચાલન કરે છે. એના પછીનો પ્રશ્ન, તાલુકા પંચાયતના વહીવટી અધિકારીને શું કહેવાય? વહીવટી અધિકારી હોય તાલુકા પંચાયતનો તેને શું કહેવાય મિત્રો? કે એને TDO કહેવામાં આવે છે. તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, TDOનું પૂરું નામ તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, બરોબર. ચાલો એના પછી આપણે નેક્સ્ટ આગળ જઈએ. 37 નંબરનો પ્રશ્ન, તમારી શાળામાં સંચાલન માટે કઈ સમિતિ કાર્યરત હોય છે? આ પણ પ્રશ્ન રિપીટેશનમાં છે પણ થોડોક અલગ રીતે પૂછેલો છે, બરોબર. અહીંયા તમને અંગ્રેજીમાં નામ આપેલું છે, ઓલામાં તમને ગુજરાતીમાં આખું નામ આપેલું હતું. તો શાળાનું સંચાલન કરતી જે સમિતિ હોય એને શું કહેવામાં આવે? એને મિત્રો SMC કહેવામાં આવે છે, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, શાળા વ્યવસ્થાપન સમિતિ, બરોબર. આ ગુજરાતી નામ, અંગ્રેજી નામ, પૂરું નામ યાદ રાખજો. SMC એટલે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અથવા તો શાળા વ્યવસ્થાપન સમિતિ. ગુજરાતીમાં નામ, અંગ્રેજીમાં નામ અને એમાં શોર્ટ નામ, આ ત્રણેય રીતે તમને અલગ અલગ પ્રશ્ન પૂછી શકે છે. ચાલો ત્યાર પછી મિત્રો આપણે 37 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી ક્યુ અલગ પડે છે? અલગ ક્યુ પડે? પૂર આવવું, વાહન જોડે અથડાવવું, કેળાની છાલ પર પગ પડતા લપસવું, શાક સમારતા કપાઈ જવું, બરોબર. તો ચાર ઓપ્શન તમે જુઓ મિત્રો, તો પૂર આવવું જે છે ને મિત્રો એ કુદરતી ઘટના છે. પૂર જે આવે છે એ કુદરતની આફતની હિસાબે આવે છે. જ્યારે વાહન જોડે અથડાવવું એ આપણે ધ્યાન ન હોય એની વાત છે. કેળા ઉપર પગ મૂકાને લપસી જવું એ પણ આપણું ધ્યાન ન હોય એ વસ્તુની વાત છે. અને શાક સમારતા હોય એને કપાઈ જવું, એટલે આ બધી જે છે એ આપણે આફતો વરેલી છે. જ્યારે પૂર આવવું એ કુદરતી આફતો છે, એટલે ઓપ્શન એ તમારો સાચો જવાબ આવશે. ચાલો 38 નંબરનો પ્રશ્ન, આ પણ મિત્રો વારંવાર પૂછાઈ ગયેલો પ્રશ્ન, ગ્રામ પંચાયતના વહીવટી અધિકારીને શું કરવા કહેવાય? જે વહીવટ કરતા હોય એને મિત્રો તલાટી કમ મંત્રી કહેવામાં આવે છે. પછી 39મો પ્રશ્ન, આ પણ પૂછાઈ ગયેલો છે, ચિપકો આંદોલન કોને બચાવવા કરવામાં આવ્યું હતું? કોને બચાવવાની વાત હતી? નદીઓને બચાવવાની વાત હતી, વૃક્ષોને બચાવવાની વાત હતી કે પર્વતોને? તો આમાં મિત્રો તમારો જવાબ આવશે ઓપ્શન બી, વૃક્ષો જે કાપવામાં આવે છે એને બચાવવા માટે ચિપકો આંદોલન ચાલુ કરવામાં આવેલું હતું. આ 2019માં મિત્રો પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. 40 નંબરનો પ્રશ્ન, કચરો હંમેશા ક્યાં નાખવો જોઈએ? ગમે ત્યાં નાખી દેવા નો નાખાય, રસ્તામાં નખાય નો નખાય, કચરા પેટીમાં નખાય? તો યસ, કચરો જે છે હંમેશા મિત્રો કચરા પેટીમાં જ નાખવો જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો આપણે પ્રશ્ન નંબર 41, મોતનો કૂવો ક્યાં જોવા મળે? આ પણ પ્રશ્ન મિત્રો રિપીટેશનમાં છે 2020નો. મોતનો કૂવો જે છે મિત્રો એ મેળામાં જ જોવા મળે છે. ત્યાર પછી 42 નંબરનો પ્રશ્ન, આ પણ પૂછાઈ ગયેલો છે, ઉત્તરાયણ ક્યાં અંગ્રેજી માસમાં આવે છે? તમે મિત્રો આજે જ ઉત્તરાયણ તમે ઉજવી રહ્યા છો, જે મિત્રો આજે જ વિડીયો જોવે છે, બરોબર. તો ઉત્તરાયણ જે છે ક્યાં અંગ્રેજી માસમાં આવે? અંગ્રેજી મહિનો એટલે જાન્યુઆરી મહિનો મિત્રો ચાલે છે, એટલે ઓપ્શન ડી તમારો સાચો જવાબ આવશે, બરોબર. હાલમાં તમે જે ઉત્તરાયણ ઉજવી રહ્યા છો આજના દિવસે જ, આજે જ વિડીયો બનાવેલો છે. ચાલો એના પછી 43 નંબરનો પ્રશ્ન, બાલ દિન કોની યાદમાં ઉજવવામાં આવે? બાલ દિન જે છે એ કોની યાદમાં ઉજવવામાં આવે છે? 14 નવેમ્બરે ઉજવવામાં આવે છે, પણ કોની યાદમાં? તો કે જવાહરલાલ નહેરુની યાદમાં, બરોબર. બાલ દિન જે છે જવાહરલાલ નહેરુની યાદમાં ઉજવવામાં આવે છે. ત્યાર પછી આપણે મિત્રો પ્રશ્ન જોઈએ, 44 નંબરનો પ્રશ્ન, ગુજરાતમાં સુરખાબ નગર તરીકે કયો વિસ્તાર જાણીતો છે? સુરખાબ નગર તરીકે આમાંથી નીચેનામાંથી કયો વિસ્તાર જાણીતો છે? તો એમાં આવશે મિત્રો અબડાસા. અબડાસા જે છે ત્યાં સુરખાબ જે છે વધારે માત્રામાં પક્ષીઓ આવે છે, એટલે એને સુરખાબ નગર તરીકે પણ ઓળખવામાં આવે છે. એના પછી મિત્રો જોઈએ 45 નંબરનો પ્રશ્ન,
ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? જો આ પણ મિત્રો વારંવાર પૂછાતો પ્રશ્ન છે, આપણા ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી, રાષ્ટ્રીય પક્ષી અહીંયા પૂછ્યું નથી, અહીંયા રાજ્ય પક્ષીની વાત થાય છે, યાદ રાખજો. ગુજરાતનું રાજ્ય પક્ષી જે છે મિત્રો, એમાં ઓપ્શન આવશે સી, સુરખાબ જે છે એ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. 46 નંબરનો પ્રશ્ન, ટ્રેનને ટ્રેન જે છે એને ઊભી રાખવા તમે ક્યાં રંગની ઝંડી ફરકાવશો? ઊભી રાખવી હોય તો તમને બધાને ખબર છે કે આપણે હંમેશા મિત્રો લાલ રંગની ઝંડી ફરકાવીએ છીએ, જે ટ્રેનને ઊભી રાખવા માટે ઉપયોગ થાય છે. 47 નંબરનો પ્રશ્ન મિત્રો, રસ્તા પર હંમેશા ક્યાં ચાલવું જોઈએ? રસ્તા પર આપણે ચાલતા હોય તો હંમેશા કઈ બાજુ ચાલવું જોઈએ? તો રસ્તા પર હંમેશા મિત્રો ડાબી બાજુ આપણે ચાલવું જોઈએ, કારણ કે ડાબી બાજુથી વાહનો જતા હોય છે અને જમણી બાજુથી વાહનો આપણી સામે આવતા હોય છે, એટલે ડાબી બાજુ હંમેશા ચાલુ. એના પછી 48 નંબરનો પ્રશ્ન, ગુજરાતનું પાટનગર કયું છે? આ પણ મિત્રો વારંવાર પૂછાતો પ્રશ્ન છે. ગુજરાતનું પાટનગર જે છે એ ગાંધીનગર છે. ચાલો 49મો પ્રશ્ન, ગુજરાતનું એકમાત્ર ગીરી મથક એટલે ખાલી જગ્યા. ગુજરાતનું એકમાત્ર ગીરી મથક કયું છે મિત્રો? અહીંયા ગીરી મથકની વાત કરી છે. ગુજરાતનું એકમાત્ર ગીરી મથક જે છે મિત્રો એ સાપુતારા છે. ચાલો ત્યાર પછી મિત્રો આજનો છેલ્લો પ્રશ્ન, એટલે 50 પ્રશ્નો આપણે 2018ની પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાણા હતા એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. અમદાવાદ કઈ નદીના કિનારે આવેલું છે? તો અમદાવાદ જે છે મિત્રો એ સાબરમતી નદીના કિનારે આવેલું છે. બરોબર મિત્રો, જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા બીજા મિત્રોને મોકલજો જે પીએસસીની પરીક્ષા આપે છે. મિત્રો આવતા રવિવારે એટલે કે 22 તારીખે તમારે પીએસસીની પરીક્ષા દેવાની છે, તો અમારા મિત્રો એમાં એક પણ માર્ક ન કપાય અને તમારા મિત્રને પણ એક પણ માર્ક ન કપાય, એટલે વધારેમાં વધારે મિત્રો આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. આઈ હોપ કે મિત્રો તમને આજનો મુદ્દો સમજાઈ ગયો છે. આના પછીના નેક્સ્ટ વિડીયોમાં મળશું. આવતીકાલે પાછા મિત્રો આપણે પીએસસીનો મહા એપિસોડ જોવાનું છે, જેની અંદર આપણે મિત્રો આપણે 100 પ્રશ્નો એકારે જોવાના છે કે સામાન્ય જ્ઞાનના કેવા કેવા પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે અને મિત્રો વારંવાર પૂછાતા પણ હોય છે. ચાલો આવજો મિત્રો, જય હિન્દ જય ભારત.